હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે સ્ટડી લેટ્સ બિગિન નમસ્કાર મિત્રો દ્વારા પરીક્ષાઓ માટે બી એ સેમેસ્ટર સિક્સના ઇકોનોમિક્સિ છસો આઠ ના એમસીક્યુસની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું આ વિડીયો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરો જેમાં આપણે યુનિટ ફોર જોઈશું જાહેર દેવું ક્વેશ્ચન નંબર એક સરકારને આવક પ્રાપ્ત કરવાના મુખ્ય કેટલા સાધનો છે જેનો જવાબ છે બે ક્વેશ્ચન નંબર બે કયા અર્થશાસ્ત્રીના મતે આંતરિક દેવાનો બોજ ભાવિ પેઢી પર ખસેડી શકાતો નથી જેનો જવાબ છે પ્રોફેસર લર્નર ક્વેશ્ચન નંબર ત્રણ કયા અર્થશાસ્ત્રીના મતે આંતરિક દેવાનો બોજ ભાવિ પેઢી પર ખસેડી શકાય છે તો જેનો જવાબ છે બુક્કાનંદના મતે ક્વેશ્ચન નંબર ચાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું દેવું એટલે શું તેનો જવાબ છે જાહેર દેવું ક્વેશ્ચન નંબર પાંચ કયા પ્રકારનું દેવું એ બે પેઢીઓ વચ્ચે સાધનોની હેરફેર કરવાની એક પદ્ધતિ છે જેનો જવાબ છે વિદેશી દેવું ક્વેશ્ચન નંબર છ આંતરિક દેવું એ દેવું નથી એમ કયા અર્થશાસ્ત્રીનું માનવું છે જેનો જવાબ છે ડોક્ટર ડાલ્ટન ક્વેશ્ચન નંબર સાત દેશમાં કયું દેવું વધારે બોજારૂપ લાગે છે જેનો જવાબ છે બાહ્ય દેવ એટલે કે વિદેશી દેવું ક્વેશ્ચન નંબર આઠ કયા અર્થશાસ્ત્રીના મતે સામાન્ય રીતે આર્થિક વિકાસ વધતા દેવા સાથે સુસંગત છે જેનો જવાબ છે પ્રોફેસર ટારસિંગ ક્વેશ્ચન નંબર આઠ ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન એ કયા દેવાની અસર નથી જેનો જવાબ છે જાહેર દેવાની ક્વેશ્ચન નંબર દસ વિદેશી દેવ એ બે પેઢીઓ વચ્ચે સાધનોની હેરફેર કરવાની એક પદ્ધતિ છે આ કયા અર્થશાસ્ત્રીનું મંતવ્ય છે જેનો જવાબ છે પ્રોફેસર મસ્ગ્રેવ ક્વેશ્ચન નંબર અગિયાર જાહેર દેવા માટે ચૂકવણીઓ દેશની અંદર કરવાની હોય છે જ્યાં ત્યાં સુધી જાહેર ઋણથી કોઈ બોજો વધતો નથી એમ કયા અર્થશાસ્ત્રી જણાવે છે જેનો જવાબ છે પ્રોફેસર બર્નર ક્વેશ્ચન નંબર બાર જાહેર દેવાને કારણે બજારમાં મૂડી પર કેવી અસર થાય છે જેનો જવાબ છે મૂડીની અસર સર્જાય છે ક્વેશ્ચન નંબર તેર જે દેવું દેશની અંદર જ થતું હોય તેને શું કહે છે જેનો જવાબ છે આંતરિક દેવું ક્વેશ્ચન નંબર ચૌદ જ્યારે સરકાર લોનનો ઉપયોગ ઉત્પાદક હેતુ માટે કરે ત્યારે તે કયું દેવું ગણાય છે તેનો જવાબ છે ઉત્પાદક દેવું ક્વેશ્ચન નંબર પંદર કયા પ્રકારનું દેવું એક પ્રકારનું લાંબા ગાળાનું દેવું છે તેનો જવાબ છે સ્થાયી દેવું ક્વેશ્ચન નંબર સોળ કયા પ્રકારના દેવાને અવેજવાળું દેવું પણ કહેવામાં આવે છે જેનો જવાબ છે પુનઃ ખરીદ પાત્ર દેવાની ક્વેશ્ચન નંબર સત્તર કરવેરાની આવક તથા બીજી આવકમાંથી જે ખર્ચ થાય છે તેનો સમાવેશ કયા અંદાજપત્રમાં કરવામાં આવે છે જેનો જવાબ છે મહેસૂલી અંદાજપત્રમાં ક્વેશ્ચન નંબર અઢાર મૂડી ખર્ચ તેમજ મૂડી આવકનો સમાવેશ કયા અંદાજપત્રમાં કરવામાં આવે છે જેનો જવાબ છે મૂડી અંદાજપત્રમાં ક્વેશ્ચન નંબર

જે સુધારા થયા તેમાં પ્રોગ્રામ બજેટ એ કયા દેશની અગત્યની ઘટના છે તેનો જવાબ છે અમેરિકા ક્વેશ્ચન નંબર બાવીસ કેન્દ્ર સરકારનું અંદાજપત્ર પ્રતિવર્ષ કયા મહિનામાં છેલ્લા મહિનાના છેલ્લા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવે છે જેનો જવાબ છે ફેબ્રુઆરી માસમાં ક્વેશ્ચન નંબર ત્રેવીસ કયું અંદાજપત્ર કેન્દ્ર સરકારનું અંદાજપત્ર રજૂ થાય તેના બે દિવસ પહેલાં લોકસભામાં રજૂ કરાય છે જેનો જવાબ છે રેલવે અંદાજપત્ર ક્વેશ્ચન નંબર ચોવીસ કેન્દ્ર સરકારનું અંદાજપત્ર ક્યાં સુધીના નાણાકીય વર્ષની માહિતી આપે છે જેનો જવાબ છે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ ક્વેશ્ચન નંબર પચીસ સામાન્ય અંદાજપત્ર કોણ રજૂ કરે છે જેનો જવાબ છે નાણાં મંત્રી ક્વેશ્ચન નંબર છવ્વીસ રેલવે અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે જેનો જવાબ છે રેલવે પ્રધાન દ્વારા અઠ્યાવીસ રાજ્ય કરેલા દેવાને પરત કરવા માટે ચુકવવી પડતી મુદ્દલ અને વ્યાજની રકમ એટલે જાહેર દેવાનો કેવો બોજો તેનો જવાબ છે પ્રત્યક્ષ નાણાકીય બોજો ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ રાજ્ય દ્વારા થતાં જાહેર દેવાને ચૂકવવા માટે પ્રજાએ જે ત્યાગ અને બલિદાન આપવું પડે છે તેને જાહેર દેવાનો કયો બોજો કહે છે તેનો જવાબ છે પ્રત્યક્ષ વાસ્તવિક બોજો ક્વેશ્ચન નંબર ત્રીસ જે દેવાને કારણે પરોક્ષ રીતે ભાવ વધારાના સ્વરૂપે ખર્ચમાં વધારો થાય છે તેને જાહેર દેવાનો કેવો બોજો કહેવાય જેનો જવાબ છે પરોક્ષ નાણાકીય બોજો ક્વેશ્ચન નંબર એકત્રીસ જેના લીધે લોકોની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર વિપરીત અસર થાય તેને જાહેર દેવાનો કેવો બોજો કહેવાય તેનો જવાબ છે પરોક્ષ વાસ્તવિક બોજો ક્વેશ્ચન નંબર બત્રીસ ભારતીય અંદાજપત્ર રજૂ કરવાની વ્યવસ્થાના કેટલા તબક્કા છે તેનો જવાબ છે ચાર તબક્કા ક્વેશ્ચન નંબર તેત્રીસ ભારતના બંધારણની કઈ કલમ અનુસાર કેન્દ્ર સરકારે લોકસભામાં પ્રતિવર્ષ અંદાજપત્ર મંજૂરી માટે રજૂ કરવું પડે છે જેનો જવાબ છે કલમ એકસો બાર એક ક્વેશ્ચન નંબર ચોત્રીસ પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમના મુખ્યત્વે કેટલા પાસા છે જેનો જવાબ છે ત્રણ પાસા ક્વેશ્ચન નંબર પાંત્રીસ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં અંદાજપત્ર અંગેના જે સુધારા થયા તેમાં અગત્યની ઘટના કઈ છે તેનો જવાબ છે પ્રોગ્રામ બજેટ ક્વેશ્ચન નંબર છત્રીસ પ્રોગ્રામ બજેટની નીચેની કક્ષાના તંત્રમાં શનો સમાવેશ થાય છે તેનો જવાબ છે પરફોર્મન્સ યુનિટ ક્વેશ્ચન નંબર સાડત્રીસ પી પી પૂરું નામ જણાવો તેનો જવાબ છે પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ ક્વેશ્ચન નંબર આડત્રીસ રાજ્યની પ્રવૃત્તિઓનું સર્વયુ પ્રતિવર્ષ સેના દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવે છે જેનો જવાબ છે અંદાજપત્ર દ્વારા